હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સ્વાગત છે તમારું તમારી ચેનલ, મારી ચેનલ જડીસર ફિઝિક્સ, બરાબર? ચાલો, લાસ્ટ લેક્ચરમાં તમને પારિમાણિક સૂત્રો કરાવેલા, 20 બેઝિક ફોર્મ્યુલા કે જે આપણે ઉપયોગી છે અત્યાર પૂરતી, તમને કીધું હતું. આવા પારિમાણિક સૂત્ર તો આખા ફિઝિક્સમાં જોશો 11-12માં તો આશરે 80-100 જેટલા થશે. તો દરેક ચેપ્ટરમાં જેમ જેમ નવી નવી રાશિઓ વિશે આપણે અભ્યાસ કરતા જશો, એમ ચેપ્ટર વાઇઝ દરેક રાશિના પારિમાણિક સૂત્ર બનાવતા જશો. અત્યારે હું તમને બધા ભેગા કરાવું એ કંઈ શક્ય છે નહીં, કારણ કે નવી નવી ઘણી બધી રાશિઓ છે, એ મારે અત્યારે સમજાવવું પડે અને ચેપ્ટર આવે ત્યારે સમજાવવું પડે. એટલા માટે બેટર વે એ છે, એ આવશે ત્યારે જોશું. એટલે રેફરન્સ બુકમાં મેં તમને કાલે કીધું તેમ, કોઈ નવી રાશિ જોવો તો એ ક્વેશ્ચન સ્કીપ કરો. તમને જેટલું 20 જેટલી કરાવી છે બસ એટલી યાદ રાખો, બરાબર ને? બાકી આપણે જોતા જશું. ચાલો, આજે પારિમાણિક વિશ્લેષણ શેની વાત કરવામાં આવે છે? પારિમાણિક વિશ્લેષણની આપણે વાત કરીએ. જો પારિમાણિક વિશ્લેષણ ડાયમેન્શન એનાલિસિસ કે ભાઈ, પારિમાણિક વિશ્લેષણ ડાયમેન્શન એનાલિસિસ એટલે શું? કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નોનું સમાધાન અથવા તો ઉકેલ થઈ શકે છે. આ રીતને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. શું પારિમાણિક વિશ્લેષણ એટલે? પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નોના ઉકેલ મેળવી શકાય. આ રીતને પારિમાણિક વિશ્લેષણ ડાયમેન્શન એનાલિસિસ કહે છે, બરાબર ને? પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જેનો તમે ઉકેલ મેળવી શકો, બરાબર ને? એનું સમીકરણોનું સમાધાન કરી શકો, એને કહેવાય પારિમાણિક વિશ્લેષણ. તો ચાલો, પારિમાણિક વિશ્લેષણ જે છે એના 3 ઉપયોગો છે. આના ઉપયોગો જે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ લઈને સમજતા જઈએ. ચાલો, પહેલો ઉપયોગ શું? તો કે બે જુદી જુદી એકમ પદ્ધતિઓની, બે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી કરી શકાય.
બે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી કરી શકાય. ચાલો બાળકો, મેઇનલી તો આપણે બે જ એકમ પદ્ધતિ છે, સોરી મેઇનલી તો આપણે એક જ એકમ પદ્ધતિ છે એસઆઈ, પણ એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિ એ બેની જો આપણે કમ્પેરિઝન કરવી હોય તો એ બેની કમ્પેરિઝન આપણે ડાયમેન્શન એનાલિસિસ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને કરી શકીએ. ત્રણ વસ્તુ તો મને યાદ જ છે. શું ત્રણ વસ્તુ યાદ છે? કે ભાઈ 1 kg ઇઝ ઇક્વલ ટુ 1000 gram, એમએલટી યાદ રાખવાનું. માસ એમકેએસમાં કેજી, સીજીએસમાં ગ્રામ, બરાબર ને? એલ એટલે લેન્થ. 1 meter ઇઝ ઇક્વલ ટુ 100 centimeter. લેન્થ છે એમકેએસ પદ્ધતિમાં મીટર, સીજીએસ પદ્ધતિમાં સેન્ટીમીટર. અને ટાઈમ, ટાઈમ બેમાં સરખું જ છે. રેડી? સેકન્ડમાં જ માપવામાં આવે છે એટલે ડઝન્ટ મેટર છે. આ ત્રણ વસ્તુનો ઉપયોગ આપણે કરશું. જુઓ, માસ છે એમકેએસ પદ્ધતિમાં કેજીમાં, સીજીએસ પદ્ધતિમાં ગ્રામમાં. લેન્થ એમકેએસ પદ્ધતિમાં મીટરમાં, સીજીએસ પદ્ધતિમાં સેન્ટીમીટરમાં. એ મને ખબર, 1 meter ઇઝ ઇક્વલ ટુ 100 centimeter, 1 kg ઇઝ ઇક્વલ ટુ 1000 gram. અને ટાઈમ છે, સમય છે, એ શેમાં આવે છે બાળકો? સેકન્ડમાં જ આવે છે, બરાબર? ચાલો તો હવે જુઓ, દાખલા તરીકે બાળકો આપણે કાર્યની વાત કરીએ તો કાર્ય જે છે એનો આપણે એકમ જોઈએ તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ, એ એનો એસઆઈ એકમ હતો. કાલે અહીંયા આપણે લખ્યું હતું, બરાબર ને? કાર્ય એટલે આપણે કીધું હતું ઉર્જા, એના ઘણા બધા એકમ છે. જૂલ, કેલરી, અર્ગ. તો વાલા બાળકો, કાર્ય જે છે ને એનો એમકેએસ પદ્ધતિમાં વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ જૂલ છે, અને સીજીએસ પદ્ધતિમાં અર્ગ છે. તો મારે જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ મેળવવો છે. જૂલ કોનો એકમ? કાર્યનો, ઉર્જાનો. અર્ગ કોનો એકમ? કાર્યનો, ઉર્જાનો. પણ જૂલ જે છે એમકેએસ પદ્ધતિમાં છે, અર્ગ જે છે સીજીએસમાં છે. બે વચ્ચેનો સંબંધ જોઈએ છે. જેવી રીતે કેજી અને ગ્રામ, મીટર અને સેન્ટીમીટર, તો એવી રીતે રિલેશન બિટવીન બે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી કરવી છે. આપણે એમ કહીએ 1 kilo બરાબર 1000 gram, 1 meter બરાબર 100 centimeter. તો મારે 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 શું? ચાલો કાર્ય અથવા તો ઉર્જાનો એમકેએસ યુનિટ શું છે? તો કે જૂલ. સીજીએસ યુનિટ શું છે? તો કે અર્ગ. તો મારે આ બેની સરખામણી કરવી છે કે ભાઈ 1 joule બરાબર ખાલી જગ્યા અર્ગ. જેવી રીતે 1 kg, 1000 gram, 1 meter, 100 centimeter, એ તો મારે જોવું છે. શું જોવું છે? 1 joule બરાબર કેટલા અર્ગ થશે? અહીંયા કંઈક આંકડો આવશે, જેવી રીતે આમાં આંકડો આવે છે. 1 kg બરાબર 1000 gram, 1 meter બરાબર 100 centimeter, બરાબર? તો આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિની કમ્પેરિઝન કરવી છે, આંકડાકીય માહિતી જોઈ છે. જો સિમ્પલ શું કરવાનું, પહેલાં તો તમને કાર્ય એટલે કે ઉર્જાનું ડાયમેન્શન ફોર્મ્યુલા આવડવી જોઈએ. તો કે સર, એ તો તમે કાલે કરાવ્યું હતું, અમને બધા ના આવડે છે. હવે તો M1 L2 T-2 આ એની ડાયમેન્શન ફોર્મ્યુલા છે, બરાબર? ચાલો હવે ટેબલ બનાવો. ટેબલમાં વચ્ચે કંઈ કાઢવું આવે છે. ચાલો ટેબલમાં શું કરો છો? એક બાજુ એમકેએસ, એક બાજુ
CGS बराबर, एक बाजू एम के एस एक बाजू सी जी एस, चालो पची अहीं एम अहीं एल अहीं टी, मास लेंथ टाइम, पण एम के एस में मास के जी में, समझो लेंथ मीटर में, टाइम सेकंड में, आटलो रेडी। ए रीते सामे पण શું કરીએ છીએ આપણે, માસ લેન્થ ટાઈમ, પણ સીજીએસમાં માસ જી છે બરાબર એ સેમાં આવશે ગ્રામમાં, લેન્થ આવશે સેન્ટીમીટરમાં, ટાઈમ તો સેમાં આવશે સેકન્ડમાં। પહેલાં આટલું સમજાણું છે બાળકો, આટલું સમજાણું છે બાળકો। टेबल बनावो, एक खानु एम के एस एक खानु सी जी एस, एम एल टी एम एल टी, पण आई एम एल टी के जी मीटर सेकंड, आई एम एल टी ग्राम सेंटीमीटर सेकंड। नाउ अहीं एक अहीं एक अहीं एक, तो हवे सामे हूँ थाय बोलो कैसे कोई, अहीं हूँ था से वन किलो इज इक्वल टू अहीं हूँ थाय थाउजेंड ग्राम, वन किलो तो सामे थाउजेंड ग्राम, अँ वन मीटर तो सामे हंड्रेड सेंटीमीटर, एट्ले दस नी बे घात लखाई के नहीं, वन मीटर इज इक्वल टू हंड्रेड सेंटीमीटर, टेन डेस टू टू सेंटीमीटर। अँ वन सेकेंड तो सामे वन सेकेंड, बे रीते लखाई जो घातना स्वरूप में लखू है तो टेन डेस टू जीरो, काले कीधु तू કે કોઈ પણ આંકડાની ઝીરો ઘાત એટલે વન થાય, ટેન ડેશ ટુ ઝીરો એટલે વન, તો આ બધું એકનું એક થયું। એટલે આટલું સમજાણું, હા કે ના? ચાલો હવે શું કરીએ છીએ, પહેલા સ્ટેપમાં પારિમાણિક સૂત્ર, બીજા સ્ટેપમાં ટેબલ બનાવો, એમ કે એસ સી જી એસ એમ એલ ટી એમ એલ ટી, કે જી ગ્રામ, મીટર સેન્ટીમીટર, સેકન્ડ સેકન્ડ। હવે પારિમાણિક સૂત્ર આને લગાડવાનું, ઘાત સહિત, ઘાત સહિત અને પારિમાણિક સૂત્ર લગાડો। તો પારિમાણિક સૂત્ર અનુસાર અહીંયા એમ વન, તો અહીંયા શું થશે, અહીંયા અહીંયા એમ વન, અહીંયા એલ વન, અહીંયા ટી વન, એકની એક ઘાત એકની એક ઘાત એકની એક ઘાત, એટલે વન જ થવાનું છે। તો ડાબી બાજુ શું થશે, ચાલો એકની એક ઘાત એમ વન ગુણ્યા એકની એક ઘાત એલ ટુ, સોરી એકની બે ઘાત થઈ ને, અહીંયા એમની એક ઘાત એટલે આ બેની એક ઘાત, અહીંયા એલની બે ઘાત તો અહીંયા એકની બે ઘાત અને એલની બે ઘાત, અને ટીની માઇનસ બે તો અહીંયા માઇનસ બે, વન રેસ ટુ માઇનસ ટુ સામે ટી રેસ ટુ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ, એ જ વસ્તુ અહીંયા એમની એક ઘાત તો આ બેની એક ઘાત કરવાની, એમની એક ઘાત આની એક ઘાત એટલે ટેન રેસ ટુ થ્રી ની એક ઘાત એમ વન ગુણ્યા એલની બે ઘાત એટલે આની બે ઘાત આની બે ઘાત એટલે ટેન રેસ ટુ ટુ, પણ એની બે ઘાત સામે અહીંયા એલની બે ઘાત, સમજાય છે? અહીંયા ટીની માઇનસ બે તો અહીંયા આની માઇનસ બે, ઇન્ટુ ટેન રેસ ટુ ઝીરોની માઇનસ બે ઘાત ટીની માઇનસ બે ઘાત। તો ચાલો આ હું થશે એકની એક ઘાત એક, એકની બે ઘાત એક, એકની માઇનસ બે ઘાત, એટલે ખાલી વધે શું, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ સામે, ચાલો દસની ત્રણ ઘાત એની એક ઘાત એટલે ટેન ડેસ ટુ થ્રી એઝ ઇટ ઇઝ, એમ વન દસની બે ઘાત એની બે ઘાત, ઘાતની ઘાતનો ગુણાકાર કે સરવાળો, યાદ છે કે બોલાઈ ગયું, આ બેનો શું થશે ગુણાકાર થાય, શું થાય ગુણાકાર, તો બી બી એટલે ટેન રેસ ટુ ફોર એલ ટુ એઝ ઇટ ઇઝ, ટેન રેસ ટુ ઝીરોની માઇનસ બે એટલે ઈ ટેન રેસ ટુ ઝીરો એઝ ઇટ ઇઝ ને ટી માઇનસ ટુ, આ સમજાણું? ચાલો આધાર સરખા એટલે ઘાતનો
સરવાળો અહીંયા શું થાય, ઘાતની ઘાતનો ગુણાકાર થાય, જીરો ગુણ્યા માઇનસ બે જીરો, આધાર સરખા, ઘાતનો સરવાળો એટલે ટેન રેસ ટુ થ્રી વત્તા ફોર વત્તા જીરો, બાકી બધું એમને એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. અહીંયા અહીંયા વન વધે, અહીંયા વન એમ વન એલ ટુ ટી માઇનસ ટુ, પણ આ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ ડાબી બાજુનું શેમાં છે, એમ કે એસમાં, તો એમ કે એસમાં તો શું લખાય, જુલ, એટલે અહીંયા આવશે વન જુલ, સમજાય છે. અહીંયા આવશે ટેન રેસ ટુ સેવન, ત્રણ ને ચાર સાત, પણ જમણી બાજુનું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ સીજીએસમાં, તો સીજીએસમાં તો શું લખાય, નહીં બદલે અર્ગ, અહીંયા આવી ગયું અર્ગ થઈ ગયું, બરાબર એક જુલ બરાબર દસ ની સાત ઘાત અર્ગ. શું થશે બાળકો, એક જુલ બરાબર કેટલું થશે, દસ ની સાત ઘાત અર્ગ. એટલે આ શું થયું, કાર્યનો એમ કે એસ એકમ જુલ છે, સીજીએસ એકમ અર્ગ છે, તો ઈ બે વચ્ચેની, ઈ બે એકમ વચ્ચેની મેં સરખામણી કરી. તો ભાઈ જેવી રીતે વન કેજી ઇઝ ઇક્વલ ટુ થાઉઝન્ડ ગ્રામ, વન મીટર ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ સેન્ટીમીટર, વન સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ વન સેકન્ડ, તો એવી રીતે વન જુલ ઇઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ સેવન અર્ગ. ઓકે બચ્ચા પાલટી, ડન, ક્લિયર થયું, હા કે ના, તો કે હા. આગળ બીજું ઉદાહરણ જોઈએ, જુઓ બળ માટે. તો બળનું પારિમાણિક સૂત્ર આવડું જોઈ આપણે કરાવ્યું છે. બળનું પારિમાણિક સૂત્ર શું થશે, બળનું એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે એનું ડાયમેન્શન શું થાય, એમ વન એલ વન ટી માઇનસ ટુ. આ બળનું પારિમાણિક સૂત્ર છે. ચાલો હવે બળ છે ને, બળ, એ બળ એમ કે એસ સીજીએસ, બળનો એમ કે એસ એકમ, એસઆઈ એકમ આપણે જે કહી રહ્યો તો એ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ, પણ બળનો એમ કે એસ એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી, ન્યૂટન, સાંભળ્યું જશે તમે, બળનો એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી શું છે બાળકો, તો કે ન્યૂટન, એમ કે એસમાં, ને સીજીએસમાં છે ડાઇન, ડાયન, ડાયન એટલે ચૂડેલ, ના ડાયન નહીં, ડા ઇન, બરાબર સીજીએસમાં છે ડાઇન. તો મારે શું કરવું છે, બળનો યુનિટ જે છે એમ કે એસમાં સાયન્ટિસ્ટના નેમ ઉપરથી વન ન્યૂટન, બરાબર સીજીએસમાં છે ડી વાય એન ઈ, તો અહીંયા ખાલી જગ્યામાં કંઈક આંકડો આવશે, જેવી રીતે વન જુલ ઇઝ ઇક્વલ ટુ ટેન ડેસ ટુ સેવન અર્ગ આવ્યું, બે વચ્ચેની આંકડાકીય માહિતી કહેવાય. તો એવી રીતે બળ માટે વન ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની ડાઇન, એક ન્યૂટનના કેટલા ડાઇન થશે. હવે છોકરાઓ સમજાય છે કે નહીં, હા કે ના, બોલો હાલો. શું બળનો એક એમ કે એસ એકમ ન્યૂટન, સીજીએસ એકમ ડાઇન, તો મારે શું કરવું છે, પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને ન્યૂટન અને ડાઇન વચ્ચેનું રિલેશન, બે વચ્ચેનું શું જોઈએ છે, સંબંધ મેળવવાનો છે. ચાલો તો હવે પહેલું સ્ટેપ તો એઝ ઇટ ઇઝ, આ બરાબર હું નથી લખતો, તમે બુકમાં કોપી કરજો, કારણ કે મારા પાસે બોર્ડમાં જગ્યા નથી. પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ, આ શું ટેબલ બનાવો, એમ કે એસ સીજીએસ એમએલટી એમએલટી કેજી મીટર સેકન્ડ ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ, અહીંયા વન તો વન કેજી તો સામે થાઉઝન્ડ ગ્રામ, અહીંયા વન મીટર તો સામે ટેન ડેસ ટુ ટુ સેન્ટીમીટર, અહીંયા વન સેકન્ડ તો સામે વન સેકન્ડ. પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ, અહીંયા તમે ટેબલ બનાવજો. ચાલો હું નથી બનાવતો, આખું જસ્ટ શું કરવાનું છે, કોપી જ કરવાનું છે. ચાલો હવે શું કરો, આને પારિમાણિક સૂત્ર એપ્લાય કરો,
आने पारिमाणिक सूत्र एप्लाय करो, बे बाजू ने पारिमाणिक सूत्र एप्लाय करवानो। तो वन एम आ सूत्र अनुसार एम नी केटली घात वन, तो शू थे बोलो, वन नी वन घात, एम नी एक घात। पछी वन एल, तो आया हूँ कहे छे एल नी एक घात, तो वन नी वन घात, एल नी एक घात, समझाई छे। वन टी, तो आया हूँ कहे छे एनी माइनस बे, तो वन नी माइनस बे घात, टी नी माइनस बे घात। आटलू रेडी डाबी बाजू। चलो जमणी बाजू, दस नी त्रण घात एम, आ हूँ कहे छे एमनी एक घात करवाने, एटले आनी एक घात करो, दस नी त्रण एनी एक एम वन गुणिया दस नी बे घात गुणिया एल, दस नी बे घात गुणिया एल, आ हूँ कहे छे एनी एक घात करो, टेन डस टू टू नी एक घात अने एल नी एक घात। चलो एने गुणिया, एने गुणिया टेन डस टू जीरो टी, एनी केटली घात, माइनस बे घात, एट्ले टेन डस टू जीरो नी माइनस बे घात, टी नी माइनस बे घात। आ समझाणू के नहीं? पारिमाणिक सूत्र में जे घातु है ए घातु आने दई देवानी, वन एम ने देवानी, वन एल ने वन टी, पण वन एम ने कई घात देवानी, एम वारी, वन एल ने एल वारी, वन टी ने टी वारी। एवी रीते अहींया हजार एम ने कई घात देवानी, एम वारी, एटले हजार ने एक घात, एम नी एक घात। सो एल ने कई घात देवानी, सोनी एक घात, एल ने। जो अहीं शू हतु आमा, अहीं एल नी बे घात हती, तो जो अहीं टेन रेस टू टू एल रेस टू टू अहीं लिखत के नहीं, पण अहीं बदली गयु, अहीं बदली गयु आ सूत्र मुजब। बराबर शू छे, दस नी बे घात, पण एनी एक घात करो, एल नी एक घात, समझाई छे के नहीं? चलो डाबी बाजू, एक नी एक, एक नी एक, एक नी माइनस बे एटले एक, आ एम वन एल वन टी माइनस टू बराबर सामे, दस नी त्रण घात एनी एक घात एटले टेन डस टू थ्री एज इट इज एम वन, दस नी बे घात एनी एक घात, घातनी घातनो गुणाकार, टेन डस टू टू एज इट इज एल वन, जीरो नी माइनस बे घात, टेन डस टू जीरो नो पावर माइनस बे, घात ने पावर पण कहेवाय, तो घातनी घातनो गुणाकार एटले टेन डस टू जीरो टी माइनस टू। चलो आधार सरखा, घातनो सरवाळो, त्रण ने बे पांच ने जीरो, टेन डस टू थ्री प्लस टू प्लस जीरो, बाकी बधु एम ने एम वन एल वन टी माइनस टू। डाबी बाजू वन एम वन एल वन टी माइनस टू, पण आ शू थशे टेन डस टू फाइव, अँ एम वन एल वन टी माइनस टू, अँ वन एम वन एल वन टी माइनस टू, पण एम वन एल वन टी माइनस टू तो कोनू छे? बळनू, पण डाबी बाजू एम केसमां छे, तो एम वन एल वन टी माइनस टू नी बदले न्यूटन लखाई, तो आ शू थशे वन न्यूटन। सामे टेन डस टू फाइव एज इट इज, आ एम वन एल वन टी माइनस टू तो सीजीएसमां छे, तो सीजीएसमां एनी बदले हूँ लखाई डाइन, डाइन नहीं डाइन। रेडी बड़कू? तो आ तमने संबंध मेळ्यो कोना वच्चेनो? न्यूटन अने डाइन वच्चेनो, के एक न्यूटन बराबर दस नी पांच घात डाइन थाय। जेवी रीते वन के जी बराबर थाउजंड ग्राम, वन मीटर बराबर हंड्रेड सेंटीमीटर, एक जूलना केटला अर्घ थाय? दस नी सात घात अर्घ। तो एवी रीते बळ छे ने, बळ एम के एस पद्धतिमां न्यूटनमां मपाय अने सी जी एस पद्धतिमां डाइनमां मपाय, तो एना वच्चेनुं रिलेशन शू? एक न्यूटन बराबर दस नी पांच घात डाइन। तो आपणे आ एनो पहेलो उपयोग कर्यो पारिमाणिक सूत्रनो, एना विश्लेषणनो, કે ભાઈ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને બે જુદી જુદી એકમ પદ્ધતિઓની, શું કરી શકો? બે જુદી જુદી એકમ પદ્ધતિઓની તમે શું કરી શકો? સરખામણી કરી શકાય, શું કરી શકાય? સરખામણી। રેડી? ચાલો ચાલો બાળકો, टोटल त्रण उपयोग है, एक उपयोग जो ना समझाणो तो बे वार वीडियो जो, जो। चालो बीजो उपयोग जो, कि कोईपण पारिमाणिक सूत्रनो उपयोग करीने कोईपण भौतिक समीकरणनी यथार्थता चकासवी, यथार्थता चकासवी, ई वड़ी हम
શું છે બીજો ઉપયોગ? પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી ભૌતિક સમીકરણોની યથાર્થતા ચકાસવી. તો કે ઓકે સર, એ વારે હું યથાર્થતા ચકાસવી. યથાર્થતા ચકાસવું એટલે કાંઈ નહીં, તમને જે સમીકરણ સાચું આપ્યું છે કે ખોટું, બસ બીજું કાંઈ નહીં. બરાબર, પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ભૌતિક સમીકરણોની યથાર્થતા ચકાસી શકો. એ વળી શું? તો કે આપેલું ભૌતિક સમીકરણ સાચું છે કે ખોટું. બરાબર ને? ચાલો, હવે નવમા દસમા ધોરણમાં તમારે આવી ગયું છે કેન્દ્રગામી બળનું સૂત્ર, કે ભાઈ પૃથ્વી જી છે, બરાબર, પૃથ્વી શું કરે છે? સુરત દાદાની ફરતે ભ્રમણ કરે છે. તો ભ્રમણ કરે છે તો પૃથ્વી ઉપર સૂર્યનું કેન્દ્રગામી બળ લાગે. આવી ગયું છે. બરાબર, શું થશે? અર્થ છે, આ અર્થ એની કક્ષામાં ભ્રમણ કરે છે, વચ્ચે સુરત દાદા છે. તો હવે પૃથ્વી છે સૂર્યની ફરતે ભ્રમણ કરે છે એનું રીઝન શું? તો કે સૂર્ય પૃથ્વી ઉપર કેન્દ્રગામી બળ લગાડે, કારણ કે સૂર્ય કેન્દ્રમાં છે અને એના ફરતે પૃથ્વી શું કરે છે? ભ્રમણ કરે છે. શું કરે છે? તો કે ભ્રમણ કરે છે. સમજાય છે? સૂર્ય કેન્દ્રમાં છે અને એની ફરતે પૃથ્વી ભ્રમણ કરે છે. તો સૂર્ય કેન્દ્રમાં બેઠો બેઠો પૃથ્વીને પોતાની તરફ ખેંચે કેવી રીતે, આ તે શું, એ બધું આપણે આઠમા ચેપ્ટરમાં ખૂબ જ ડિટેલમાં આવશે. આના ઉપર આખું ચેપ્ટર છે, પણ અત્યારે યાદ રાખો શું થશે કે ભાઈ પૃથ્વી સૂર્યની ફરતે તેના પર લાગતા તેના પર સૂર્ય દ્વારા લાગતા કેન્દ્રગામી બળને કારણે ભ્રમણ કરે છે. કોને કારણે ભ્રમણ કરે છે? કેન્દ્રગામી બળને કારણે ભ્રમણ કરે. કેન્દ્રગામી બળને છે ને બાળકો ઇંગ્લિશમાં સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય. શું કહેવાય એને? સેન્ટ્રીપિટલ ફોર્સ. આનું સૂત્ર જે છે એફસી, બાકી સાદા બળનું સૂત્ર તો આપણે આગળ ખબર છે, એફ બરાબર એમ એ. બરાબર, એફસી બરાબર એમ વી સ્ક્વેર અપોન આર. શું થશે? એફસી બરાબર એમ વી સ્ક્વેર અપોન આર. ચાલો, આપણે સૂર્યને પૃથ્વી માટે લખ્યું, આ બાળકો ગમેના માટે સાચું પડે. કોઈ વસ્તુ બીજી વસ્તુને કેન્દ્ર તરીકે રાખીને એની ફરતે ભ્રમણ કરે ને તો એ વસ્તુ ઉપર આટલું તો કેન્દ્રગામી બળ લાગશે જ. કેટલું કેન્દ્રગામી બળ લાગે? એમ વી સ્ક્વેર અપોન આર, જ્યાં એમ એટલે હું દળ, વી એટલે હું વેગ, અને આર એટલે હું વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, અને એફ એટલે શું છે? આપણું સેન્ટ્રીપિટલ ફોર્સ. હવે આ સમીકરણ સાચું છે કે ખોટું છે
ઈ આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને જોઈ શકીએ. બરોબર, ઈ યથાર્થતા ચકાસી કહેવાય. સિમ્પલ, કાંઈ નહીં. એમાં શું કરવાનું, ડાબી બાજુ અને જમણી બાજુ બે સાઈડના જો પારિમાણિક સૂત્ર સમાન આવે તો એનો મતલબ શું કે ભાઈ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. બરોબર, જો ના આવે તો સમીકરણ કેવું છે, ખોટું છે. બરોબર, તો ચાલો એ જ કામ કરીએ. આપણે શું કામ કરશું બોલો, બંને બાજુના પારિમાણિક સૂત્રની આપણે કમ્પેરિઝન કરી. ચાલો, ડાબા ડાબી બાજુ શું છે, તો કે બાળકો ફોર્સ. રેડી? તો ફોર્સનું ડાયમેન્શન ફોર્મ્યુલા તો બધાને ખબર જ હોય, ખબર ના હોય તો આગલું જોઈ લેજો. આગલો લેક્ચર જરાક શું હતું, M1 L1 T-2 ડાબી બાજુની ફોર્મ્યુલા ફોર્સની શું છે, M1 L1 T-2. ચાલો, પછી સામે જમણી બાજુ જબા. જમણી બાજુ શું છે, MV² / R. જમણી બાજુ શું છે, MV² / R. તો આખાનું પારિમાણિક સૂત્ર બનાવો MV² / R નું. તો ચાલો બાળકો, એમનું પારિમાણિક સૂત્ર, એમ એટલે દળ, તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય, M1 L0 T0. હવે થોડુંક આટલા બધા લેક્ચર થઈ ગયા છે એટલે હવે તમને ખબર પડે. જુઓ, હવે ડાયરેક્ટ બધાને આવડવા જોઈએ M1 L0 T0. એક બીજી વસ્તુ, હવે આ તો શરૂઆતમાં તમને બધું નિયમ પ્રમાણે કરાવતો, પણ હવે જો દડાના પારિમાણિક સૂત્રમાં L ની 0 ઘાત T ની 0 ઘાત, એના પરિમાણ 0 છે તો ના લખો તો ચાલે. સિમ્પલ, તો ખાલી એમ માટે શું, M1 ઓલા બી નહીં લખો તો ચાલશે. બરાબર, બી પ્રેક્ટિકલ બને એટલું આપણે શોર્ટ કરવાનું. આપણે 9માં 10માં કે કોમર્સમાં નથી, સાયન્સવાળા છોકરાઓ છો, બને એટલી વસ્તુ શું કરો, શોર્ટ કરો. રેડી? ચાલો, V એટલે વેલોસિટી. વેલોસિટીની ડાયમેન્શન ફોર્મ્યુલા આ કોની છે, એમની. વેલોસિટીની મીટર/સેકન્ડ એટલે શું હતી, M0 L1 T-1. તો એમાં એમની તો 0 ઘાત છે તો એ ના લખો તો ચાલે, ખાલી L1 અને T-1. શું, L1 T-1. પણ ખાસ ધ્યાન રાખજો, અહીંયા વેગનો વર્ગ છે તો મારે અહીંયા પણ શું કરવો પડે, એનો વર્ગ કરવો પડે, આ ના ભૂલાય. પછી છે રેડિયસ. બોલો, રેડિયસ ત્રિજ્યા, આર એટલે રેડિયસ, સેમાં મપાય મીટરમાં, તો એટલા માટેનું ડાયમેન્શન M0 L1 T0 છે કે નહીં, શું થાય, M0 L1 T0. સિમ્પલ, તો M0 છે T0 છે તો ખાલી L1 લખો તો પણ ચાલે. ચાલો સાદુરૂપ આપો, M1 ઘાતની ઘાતનો ગુણાકાર 1 × 2 એટલે 2, ઘાતની ઘાતનો ગુણાકાર -1 × 2 એટલે -2, છેદમાં L1, ઉપર L2 નીચે L1 એટલે એક એક કટ થઈ જાય, ઉપર 2 નીચે 1 એટલે ઉપર એક વધશે એટલે આ શું થશે, M1 L1 T-2. આ શું આવ્યું, MV² / R, આ ડાબા. તો શું થયું, જુઓ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર, સોરી અજબા, LHS = RHS, બે સરખા આવ્યા. બરોબર, ડાબી બાજુની ડાયમેન્શન, જમણી બાજુનું ડાયમેન્શન બે કેવા છે, તો કે સરખા છે. શું થશે, મોટા કૌંસમાં લખો એટલે ખબર પડે ને, યાદ છે ને, મોટા કૌંસમાં લખો છો મતલબ તમે એને ડાયમેન્શનની વાત કરો છો. બંને બાજુના પારિમાણિક સૂત્ર સમાન હોવાથી બંને બાજુના પારિમાણિક સૂત્રો સમાન હોવાથી આપેલ સમીકરણ, આપેલ ભૌતિક સમીકરણ યથાર્થ એટલે કે સાચું છે. બે બાજુના પારિમાણિક સૂત્ર સરખા આવ્યો તો સાચું છે, જો સરખા ના આવે તો એ સમીકરણ કેવું છે, તો કે ખોટું છે. એક બીજી વસ્તુ બાળકો,
એક વચ્ચે શબ્દ બોલ્યો હતો, જો તમે સરખું સાંભળ્યું હોય ને તો, કે ભાઈ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. પારિમાણિક દ્રષ્ટિએ એટલે ભાઈ પારિમાણિક સૂત્રના નિયમની દ્રષ્ટિએ સાચું છે, પણ અમુક જગ્યાએ એવું બનશે કે ભાઈ ફિઝિક્સના તમે અમુક બીજા પ્રકારના લો લગાડશો તો પારિમાણિક સૂત્ર એમ કે સાચું છે, ફિઝિક્સના બીજા નિયમ અનુસાર એ સૂત્ર આમાં તો કાંઈ વાંધો નથી, આ તો ન્યૂટને ડિરાઈવ કરેલું જ છે. પણ એવું જરૂરી નથી કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો ફિઝિક્સના બીજા નિયમોની દ્રષ્ટિએ પણ સાચું હોય. પણ આવું બહુ રેરે કેસમાં જોવા મળશે, આ યાદ રાખજો. 99% સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ અને ફિઝિક્સના ભૌતિક વિજ્ઞાનના બીજા નિયમોની દ્રષ્ટિએ સાચા જ હોય. અમુક સંજોગો એવા હશે કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું હશે પણ ભૌતિક વિજ્ઞાનના નિયમોની દ્રષ્ટિએ ખોટું હશે. અમુક એવું આવશે પારિમાણિક દ્રષ્ટિએ ખોટું હશે પણ ભૌતિક વિજ્ઞાનના નિયમની દ્રષ્ટિએ સાચું હશે. તો નીચે નોંધ કરીને લખો છો શું, તો કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય, જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું એટલે કે યથાર્થ હોય, તો એનો મતલબ એવો નથી કે તે સમીકરણ ભૌતિક વિજ્ઞાનના બીજા નિયમોને આધારે પણ સાચું છે. બરાબર, જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો એવું જરૂરી નથી કે ફિઝિક્સના બીજા રૂલ ઉપરથી પણ સાચું છે. બોલો, લખો નીચે. મોટાભાગના સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ તથા ભૌતિક વિજ્ઞાનના નિયમોની દ્રષ્ટિએ સાચા જ હોય છે. મોટાભાગના સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ તથા ભૌતિક વિજ્ઞાનના નિયમની દ્રષ્ટિએ કેવા હોય છે, સાચા જ હોય છે. રેડી બાળકો, ચાલો. એટલે બે ઉપયોગો કહી રહ્યા આપણે પારિમાણિક સૂત્રના. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો ત્રીજો ઉપયોગ જોશું. ત્યાં સુધી સરસ સરસ મજાનું ભણો, ડે ટુ ડે વર્ક કરો. બરાબર, હજી 11th નવા નવા આવ્યા છો, ધીમે ધીમે ગ્રીપ આવતી જશે. અત્યારના સમજાતું હોય તો એક કરતાં વધુ વખત વિડીયો કાળજીપૂર્વક જુઓ. પણ બાળકો, 1-1.5 મહિના તો નવા વાતાવરણમાં આવ્યા છો એટલે સેટ થવામાં વાર લાગશે. એન્ડ ટેક યોર ટાઈમ, કાંઈ બહુ ઉતાવળ નથી. પાછું ઓનલાઈન છે, સામે રૂબરૂ હો તો પણ ઘણો બધો સંપર્ક થાય, ઘણો બધો અમે તમને સમજાવી શકી. પણ ઓનલાઈનની પણ અમુક મર્યાદા આવી છે, તમારી પણ અમુક મર્યાદા આવતી હશે. એટલે ટેક યોર ટાઈમ, રિલેક્સ, એકદમ શાંત મને, એકદમ શાંત ચિત્તે ભણો. બરાબર, ધીમે ધીમે 1-1.5 મહિનામાં અમુક બાળકોને સેટિંગ અત્યારથી થોડું ઘણું આવી ગયું હશે, પણ ડોન્ટ વરી, ધીમે ધીમે સેટિંગ આવી જશે. કોઈ પણ વસ્તુને ટાઈમ લાગે. બરાબર, કારણ કે તરત નવા વાતાવરણમાં આવ્યા છો, થોડું ઘણું બધું અઘરું આવશે. બરાબર, એટલે ટાઈમ લાગે. ઓકે બાળકો, ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો.